Easy Engineering, where the engineering is made simple. Subject, electrical wiring. Topic, total cost. Dear friends, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય, વાયરિંગ હોય કે બીજા કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિવાયના અલગ અલગ પ્રોજેક્ટ્સ હોય, બધાની અંદર સૌથી મોટી બાબત આવે છે નાણાં અથવા તો પૈસા, રાઈટ? સો મની પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. પરંતુ પૈસા એવું તો નથી કે કોઈ ઝાડ પર ઉગે છે અને તમે જ્યારે ચાહો ત્યારે ઉડાડતા રહો. તમારે નાણાં અથવા તો પૈસાનું એક એસ્ટિમેશન કરવું પડે કે ટોટલ કેટલા પ્રકારના ખર્ચા થશે. હવે તમે ટોટલ કોસ્ટ બાબતે વિચારો તો શું શું હોઈ શકે? ચાલો વિચારો કે કોઈ પણ પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય તો જરા પોતાના માઇન્ડને આપણે તસ્તી દઈએ કે એના શું શું ભાગ હોઈ શકે છે, રાઈટ? તો મોટાભાગે આપણે એવું વિચારીએ છીએ કે મટીરિયલ અને મેન પાવર, આ બે કોઈ પણ પ્રોજેક્ટના બે ભાગ આપણે વિચારીએ છીએ કે ખર્ચો શું થશે. અને હું આમ ડેમ શ્યોર કે તમે લોકો બી આ જ વિચાર્યું હશે કે એક છે એનું મટીરિયલ અને બીજું છે મેન પાવર, આ બે પ્રકારના ખર્ચ. પરંતુ મિત્રો, એ સિવાય પણ બીજા બે પ્રકારના ખર્ચ છે, અને એ છે એડમિનિસ્ટ્રેટિવ અથવા ઓવરહેડ કોસ્ટ, અને ચોથા નંબરનો આવે છે સર્વિસ ચાર્જિસ અથવા મિસલેનિયસ એક્સપેન્ડિચર, રાઈટ? સો ટોટલ કોઈ પણ પ્રોજેક્ટ માટે ચાર કોસ્ટ ખૂબ અગત્યની છે. પહેલું છે મટીરિયલ કોસ્ટ, બીજું છે લેબર કોસ્ટ, ત્રીજું એડમિનિસ્ટ્રેટિવ અથવા ઓવરહેડ કોસ્ટ, અને ચોથું આવે છે અધર સર્વિસ ચાર્જિસ અથવા મિસલેનિયસ એક્સપેન્ડિચર્સ. નાઉ વોટ આર ધીઝ કોસ્ટ? લેટ અસ ડિસ્કસ ઇટ વન બાય વન. સૌથી પહેલા જ કન્સિડર કરીએ મટીરિયલ કોસ્ટ. મટીરિયલ કોસ્ટ તમને ક્યાંથી જાણવા મળે? પ્રાઇસ કેટલોગ મારફત. પ્રાઇસ કેટલોગ એટલે શું? ન્યૂ ટર્મ, રાઈટ? પ્રાઇસ કેટલોગ એટલે એક પ્રકારની એવી ચોપડી કે જેની અંદર કોઈ પણ કંપની, ફોર એક્ઝામ્પલ સિમેન્સ કંપની હોય તો સિમેન્સ કંપનીના જેટલા પણ એમસીબી હોય કે ઈએલસીબી હોય એ બધાના મોડેલ નંબર અથવા સ્પેસિફિકેશન લખેલા હોય, અને એનો ટોટલ ભાવ લખેલો હોય. પ્રાઇસ કેટલોગ અંદર ટેક્સેશન સહિત મેન્શન કરેલું હોય છે કે પ્રાઇસ જે છે એના સિવાયના ટેક્સેસ જે કંઈ લાગુ પડતા હોય એક્સ્ટ્રા રહેશે કે કેમ. આમ પ્રાઇસ કેટલોગ એટલે એક પ્રકારની એવી ચોપડી, એવી બુકલેટ, હવે તો ઈ ફોર્મમાં પણ હોઈ શકે છે, ઈ બુકલેટના ફોર્મમાં, કે જેની અંદર કોઈ પણ કંપનીના જે તે સમયના, આ બહુ અગત્યનું છે, 2010નો કેટલોગ અત્યારે 2020માં લઈને બેસો તો ના ચાલે. ભાવ ઘણા વધઘટ થઈ ગયા, ઘટી બી શકે છે અને વધી બી શકે છે, વધઘટ થઈ ગયેલા હોઈ શકે છે. નેક્સ્ટ આવે છે શેડ્યુલ ઓફ રેટ્સ. શેડ્યુલ ઓફ રેટ્સ એટલે શું? તો કે SOR. કોઈ પણ કોન્ટ્રાક્ટ આપણે આપતા હોય તો એનો ભાવ બાંધણું થઈ ગયું હોય ઘણી વખત કે ભાઈ આ મટીરિયલ જે છે, ફોર એક્ઝામ્પલ કન્ડ્યુટ, એ એટલા રૂપિયામાં અહીંથી મળે તો તમે ભાવ બાંધણું કરી દીધું કે આખા વર્ષ દરમિયાન તમારે મને આ કન્ડ્યુટ અથવા આ કંપનીના વાયર્સ આટલા રૂપિયામાં મને એક એક બંડલ આપવાનું. યાદ રાખજો, ઇલેક્ટ્રિકલની અંદર મોટાભાગે 90 મીટર વાયરનું બંડલ હોય છે, 100 મીટરના નથી હોતા. દેટ યુ શુડ રિમેમ્બર. કમી કંપની હોય મોટાભાગે બધાની અંદર 90 મીટરના જ બંડલ હોય છે. પોણો વાયર હોય કે એક હોય, મોટાભાગે બધાની અંદર 90 મીટરનો વાયર હોય છે. સો શેડ્યુલ ઓફ રેટ કે ભાઈ એક એક વાયરનું બંડલ જે છે મને તમે 700 કે 600 કે 800 જે કંઈ પણ કંપની પ્રમાણે અને ક્વોલિટી પ્રમાણે ભાવ નક્કી કર્યા હોય એ પ્રકારે ભાવ મળે અને તમે એ પ્રકારે લે વેચ કરો. આને કહીએ આપણે શેડ્યુલ ઓફ રેટ્સ, મતલબ કે ભાવ બાંધણો. ત્રીજું આવે છે સિઝન ઓફ અવેલેબિલિટી. ફોર એક્ઝામ્પલ ચોમાસું હોય તો શાકભાજી ચોમાસા પછી બહુ સસ્તા થઈ ગયા હોય છે, અને ચોમાસા પહેલાં અથવા ઉનાળામાં ખૂબ મોંઘા હોય છે. એનું રીઝન શું? તો કે અવેલેબિલિટી નથી. વાયર જે છે એ જ્યારે કોપરના ભાવ માનો કે સસ્તા હશે ત્યારે આપણને સસ્તા મળશે, પરંતુ જ્યારે ઓવરઓલ માનો કે વર્લ્ડ માર્કેટ છે કોપરની ઉચકાણી, તો સ્વાભાવિકપણે કોપર મોંઘું હોવાને કારણે વાયર જે છે મોંઘા થશે. તો અલગ અલગ સિઝન પ્રમાણે અલગ અલગ રેટ હોઈ શકે છે. કયા સમયે શું કયા રેટ અવેલેબલ હશે દેટ વી વિલ હેવ ટુ સી ફોર. અને આ બધું જે છે મટીરિયલ કોસ્ટના અંદર આવશે. ટ્રાન્સપોર્ટેશન, વર્કર્સને લઈ જવા લઈ આવવા, કેટલે દૂરથી લઈ જવા લઈ આવવાના છે, એ સિવાય મટીરિયલ કેટલે દૂરથી લાવવાનું છે, આ બધા જે છે એ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટની અંદર ગણાશે. લોકલ ટેક્સેશન, મટીરિયલ તો તમે લીધું પણ એની ઉપર કેટલા કરવેરા છે, કેટલું ટેક્સેશન છે, દેટ ઓલ્સો વી વિલ હેવ ટુ કાઉન્ટ ઇન ધ મટીરિયલ કોસ્ટ. એન્ડ લોકલ ઇસ્યુ સિફેની. ઘણી વખત અમુક જગ્યાએ ફોર એક્ઝામ્પલ શહેર પ્રમાણે મટીરિયલ પ્રમાણે અલગ અલગ ઇસ્યુઝ હોઈ શકે છે, બરાબર? આ ઇસ્યુઝ જે છે સમય અને સંજોગો પ્રમાણે સ્થળ પ્રમાણે બદલાતા હોય છે. આવા બધા ઇસ્યુ પણ આપણે કન્સિડર કરવા પડે કે આ મટીરિયલ અહીંયા સહેલાઈથી પ્રાપ્ત થશે અથવા સહેલાઈથી પ્રાપ્ત થાય એવું છે, પરંતુ આપણે ઈચ્છીએ છીએ એ કોસ્ટમાં આવશે કે કેમ, વગેરે વગેરે. કારણ કે શક્ય છે કે અમુક મટીરિયલનું અમુક એરિયામાં અમુક લોકોની મોનોપોલી પણ હોઈ શકે છે, તો તમારે દૂરથી મટીરિયલ લાવવું પડતું હોય એવું બી બની શકે છે. એટલે આ બધા ઇસ્યુઝ જે છે દેટ યુ વિલ હેવ ટુ ટેક કેર ઓફ. નેક્સ્ટ ઇઝ ધ લેબર કોસ્ટ. લેબર જે છે એ ચાર ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ. હાઈલી સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ, સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ. અનસ્કિલ્ડ એટલે લેમેન લેબર, કે જેની પાસે તમે માનો કે વાયરને લાવવા લઈ જવા,
वायर पाथरवा आ टाइपनू मटेरियल ने लगता जे काम हो ये काम कराई सको छो। दीवाल अंदर होल पाड़वा, जरी खाँचवी, आ बधु अनस्किल लेबर में आवे। त्यार बाद हाईली स्किल लेबर छे, लेबर छे एटले टॉपनू मैनेजमेंट। सेमी स्किल अने स्किल लेबर नी अंदर आपणा एंजीनियर्स जे छे ए आपणे आमां गणी शकीए छीए। नेक्स्ट आवे छे इफेक्ट ऑफ वर्किंग कंडीशन्स ऑन द लेबर कॉस्ट। હવે વર્કિંગ કન્ડિશન્સ જે છે દેટ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ। મોટાભાગના લોકો આને અવોઇડ કરે છે, બટ વી હેવ ટેકન ધીસ ટોપિક ઇન મચ ડિટેલ। હવે સૌથી પહેલું જે છે, તમારો પ્રોજેક્ટ જે છે સિટીમાં છે કે વિલેજની અંદર છે, શક્ય છે કે તમારા લેબર અથવા જે સ્કિલ્ડ કે અનસ્કિલ લેબર છે એને જો સિટીની અપેક્ષા હોય તો શક્ય છે કે તમને ગામડામાં આ ટાઈપના સારા લેબર મળવા આગ્રહ છે। ગામડાની અંદર સાઈડમાં મેં તમને બતાડ્યું છે એ પ્રકારે તમને સ્કિલ લેબર મળવાની શક્યતા ઓછી છે, જ્યારે સિટીની અંદર સ્કિલ લેબર જે છે તમને વધારે મળે છે। એટલે લેબર જે છે સ્વાભાવિકપણે તમે ગામડાની અંદર સ્કિલ ચાહો તો તમને ખૂબ મોંઘું પડે, કારણ કે તમારે લેબરને અથવા તો એન્જિનિયરને દૂરથી બોલાવવાના થાય। નેક્સ્ટ ઇઝ ધ વર્કિંગ વેધર। હવે વર્કિંગ વેધરની અંદર બે એક્સ્ટ્રીમ કન્ડિશન્સ અહીંયા આપણે મૂકેલી છે, એક છે માનો કે રેગિસ્તાન ને બીજું છે એક્સ્ટ્રીમ વેધર લાઇક સાઇબેરિયા। બેની અંદર કામ કરવું ખૂબ ટફ છે। જો માનો કે સામાન્ય આપણે જે પ્રકારના એરિયામાં રહીએ છીએ એવા પ્રકારના એરિયાની અંદર કન્ડિશન્ડ એન્વાયરમેન્ટની અંદર કામ કરવું સહેલું છે, પરંતુ આ ટાઈપની જે એક્સ્ટ્રીમ વેધર્સવાળી જગ્યા છે તો ત્યાં કામ કરવું અઘરું છે। એટલે વેધરને આધારે પણ તમારે વર્ક ક્વોલિટી અને વર્ક કન્ડિશન્સના આધારે લેબર કોસ્ટમાં ઘણો બધો ફરક પડે છે। ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરવાનું છે, થર્ડ પોઈન્ટ, કે અપર ફ્લોર પર સ્વાભાવિકપણે જો માનો કે 25 માળનું બિલ્ડિંગ હોય અને લિફ્ટ ન હોય તો વિચારો, રાઈટ? અથવા 5 માળનું જ બિલ્ડિંગ છે પણ લિફ્ટ નથી તો ઉપલા માળે કામ કરવા માટે લેબર જે છે એ ઇઝીલી અવેલેબલ નહીં થાય તમને। આ બધી વસ્તુઓ નાની નાની છે, કારણ કે એ કહી શકે છે હું થાકી જાઉં છું, મારે કામ કરવાની ઈચ્છા નથી, ગ્રાઉન્ડ ફ્લોર પર જોઈશ, કામ કરીશ। સો ધીઝ આર ધ સ્મોલ થિંગ્સ બટ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઓન લેબર કોસ્ટ। નેક્સ્ટ શિફ્ટ ટાઈમિંગ। શિફ્ટ ટાઈમિંગ જે છે એ પણ ખૂબ અગત્યનું છે। ધારો કે નાઇટનો ટાઈમ હોય તો શક્ય છે કે તમને લેડીઝ કામ કરવા માટે ઇઝીલી અવેલેબલ નહીં હોય। શા માટે? કારણ કે એક ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે, લેડીઝ પ્રિફર ટુ વર્ક ઇન ડે ટાઈમ। અમુક મેન પણ શક્ય છે કે પુરુષો પણ શક્ય છે કે ફેમિલી પ્રોબ્લેમ્સના કારણે રાતે કામ કરવું અવોઇડ કરતો હોય, કારણ કે સુવાના પ્રશ્ન થાય વગેરે વગેરે, રાઈટ? નેક્સ્ટ આવે છે ડિસ્ટન્સ ફ્રોમ રેઝિડન્સ। ઘરથી કેટલું દૂર છે તમારું વર્ક પ્લેસ એના આધારે પણ તમારે વર્કરનું જે ટ્રાન્સપોર્ટેશન છે એની કોસ્ટ વધઘટ થઈ શકે છે। નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ ધ અવેલેબિલિટી ઓફ ટૂલ્સ। જો તમારી પાસે પ્રોપર ટૂલ નહીં હોય તો તમારું લેબર જે છે ખૂબ મોંઘું પડશે। લેબરને જોઈતા ટૂલ્સ તમારી પાસે હોવા જોઈએ, આપવા જોઈએ, તો જ તમારો લેબર જે છે ગમે એટલું હોશિયાર હશે પણ પ્રોપર ટૂલ્સ નહીં આપ્યા હોય તો તમારું કામ જે છે ડિલે થશે, થશે ને થશે, અને સરવાળે મોંઘું પડશે, પડશે અને પડશે। ફેસિલિટીઝ એટ સાઇટ। તમારો લેબર અથવા તમારા એન્જિનિયર દે શુડ હેવ પીસ ઓફ માઇન્ડ, એને તમારા પરથી એક લાગણી થવી જોઈએ, બરાબર? એટલા માટે તમારે ફેસિલિટીઝ જેમ કે કેન્ટીન છે, ગાર્ડન છે, ક્રાફેટેરિયા છે, આ બધી ફેસિલિટીઝ સાઇટ પર કેવી છે એના આધારે પણ લેબર જે છે કામ કરવા માટે કેવો કમ્ફર્ટેબલ છે એના આધારે તમારું લેબર કોસ્ટ કેટલો આવશે એ નક્કી કહી શકાય। એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્ટેટસ ઓફ ધ લેબર। જો લેબર માનો કે ઘરેથી ઝઘડીને આવ્યો હશે, મેન્ટલી ફિટ નહીં હોય, ફિઝિકલી ફિટ નહીં હોય, તો પોતે પોતાના કામમાં ધ્યાન પૂરવી શકશે નહીં। સો ધીઝ આર ધ સ્મોલ થિંગ્સ બટ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અકાઉન્ટ ઓફ ધ લેબર કોસ્ટ। થર્ડ પોઈન્ટ આવે છે ઓવરહેડ અથવા એડમિન કોસ્ટ। તમારું ઓફિસનું કેટલું ભાડું છે, ઓફિસનો ટોટલ કેટલો સ્ટાફ જોશે, એનું ઓફિસનું લાઇટ બિલ, ટેલિફોન બિલ, નેટ બિલ, ટ્રાન્સપોર્ટેશન બિલ, મેન્ટેનન્સનો ખર્ચ કેટલો, જેમ કે આરો કુલરથી લઈને કમ્પ્યુટરના રિપેરિંગથી લઈ પ્રિન્ટરના રિપેરિંગથી લઈ રિપેરિંગ મશીનરીઝ, આ બધું આપણે સામાન્ય પહેલાં વિચાર્યું હોતું નથી, પરંતુ આ બધા જ બાબતો જ્યારે આપણે ઓવરહેડ કોસ્ટ કરતા હોઈએ, કેલ્ક્યુલેટ અને સાયન્ટિફિક એસ્ટિમેશન કરતા હોઈએ, ત્યારે આ બધી ઝીણી ઝીણી આઇટમ્સ યુ વિલ હેવ ટુ કાઉન્ટ। બોનસ, ઇન્ક્રીમેન્ટ, પીએફ, પેન્શન, કર્મચારીનો કેટલું ધ્યાન થશે, તમે લોન લીધી છે એ લોનનું ઇન્ટરેસ્ટ હર મહિને કેટલું આવશે, તમે જે સ્ટોરેજ છે એને લગતા બીજા જે કેટલું કરવું પડશે, ઇન્સ્પેક્શન સીએનું પણ હોઈ શકે છે અથવા બીજા જે માનો કે ઇન્સ્પેક્શન આવી શકે મટીરિયલના, ટેકનિકલ ઇન્સ્પેક્શન્સ, ટેસ્ટિંગ જરૂર પડે અમુક એન્જિનિયરિંગ સર્વિસીસની અંદર કે આ વાયર જે છે એટલી સાઇઝનો છે કે કેમ, એનું સર્ટિફિકેટ, લીગલ એક્સપેન્ડિચર, તમે ક્યાંય કાનૂનમાં ફસાયેલા હોય
तो कानूनी बाबतोमां फसायेला होय तो एमां टोटल वकील राखीने जे के एक्सपेन्डिचर छे, टूंकमां फाइनेंशियल एक्सपेन्डिचर एज वेल एज लीगल एक्सपेन्डिचर, फाइनेंसना ऑडिट करवाना थता होय छे, ऑफिसना इक्विपमेंट, कम्प्यूटर, प्रिंटर, स्कैनर, जेरोक्स वगैरह वगैरह, आ बधी वस्तुओ जे छे ए झीणी झीणी छे, नानी नानी छे, परंतु साइंटिफिक एस्टिमेशन अंदर आ बधी वस्तुओ आपणे काउंट करवी जोईए. एंड लास्ट इज सर्विस चार्जेस. सर्विस चार्जेस नी अंदर घणी खरी एवी सर्विसेस, जेम के क्यांय प्लम्बिंग काम करवानुं थयुं, सर्वे करवो पड़शे तमारे, टेपिंग करवानुं जरूर पड़शे, कोई कम्प्यूटर ऑपरेटर राखवो पड़शे, क्यांय केबल तमारे नाखवानो छे तेना माटे डिगिंग करवू पड़शे, अने ए सिवाय आपणे गुजरातीमां कहेवत छे, न जाणू जानकी नाथे काल सवारे शुं थवानुं छे. तो आपणे तो सामान्य माणसो छीए, आपणे खबर नथी होती के काल सवारे केवा अनप्रेडिक्टेड चार्जेस आवशे. આપણે ખબર જ નહોતી કે કોરોના આવવાનો છે અને આ બધા ક્લાસીસ વગેરે રીતના ઓનલાઈન લેવાશે. વી વેર નોટ નોઈંગ દેટ. સો અનપ્રેડિક્ટેબલ કોઈ વસ્તુ બને તો એ માટે પણ આપણે તૈયાર રહેવું પડે અને એના પણ ચાર્જેસ હોઈ શકે છે. હવે આના પરથી આપણે એવું કહી શકીએ કે તમે આટલું ભણ્યા એના આધારે તમે ટોટલ કોસ્ટ ઓફ કોઈ પણ પ્રોજેક્ટ છે એ તારવી શકો છો, રાઈટ? પરંતુ યાદ રાખવું પડશે તમે સાયન્ટિફિક વે પર જવા માગો છો કે એપ્રોક્સિમેટ એસ્ટિમેટના આધારે, એ બેના આધારે તમે ટોટલ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ કેલ્ક્યુલેટ કરી શકો છો. ટોટલ કોસ્ટની અંદર ટુ સમરાઇઝ આપણે એવું કહી શકીએ છીએ, મટીરિયલની, લેબરની, ઓવરહેડ અને સર્વિસ ચાર્જ, આ પ્રકારના ચારે ચાર ભાગ ગણી અને યુ કેન કેલ્ક્યુલેટ ફાઇનલી ધ ટોટલ કોસ્ટ ઓફ એની પ્રોજેક્ટ. ફોર મોર સચ વિડીયોઝ કીપ વોચિંગ ઇઝી એન્જિનિયરિંગ.